પ્રેમ એ શબ્દનો અર્થ છે જેમ શબ્દમાંથી અર્થ છૂટો ન કરી શકો એમ જીવનમાંથી તમે પ્રેમ છૂટો નહીં કરી શકો પ્રેમ એટલે બોલવું એ જ નહીં પ્રેમ એટલે બોલ્યા પછીનું ચૂપ રહેવું તે મૌન પછીનો સ્વર એટલે પ્રેમ પ્રેમ એટલે પતિ પત્નીનું દાંપત્ય જીવન પ્રેમ એટલે પ્લેટોનિક લવ પ્રેમ એટલે યુવાનીમાં થાય છે તે પ્રેમ એટલે આપણે એક સમયમાં યુવાન હતા અને કોઈકને કરેલો એ પ્રેમ પ્રેમ એટલે શું પ્રેમ એટલે કશું જ નહીં અને પ્રેમ એટલે ઘણું બધું હેમેન શાહનો એક શેર છે ચાહવામાં હુંફ છે કેવળ અમુક માત્રા સુધી ચાહવામાં હુંફ છે કેવળ અમુક માત્રા સુધી એ પછી તો માત્ર આડે ધડ દજાતું હોય છે ક્યાંક હુંફથી થોડોક આગળ વધેલો પ્રેમ અને ક્યાંક આપણી અંદર આપણને સદેલો પ્રેમ એ બંને પ્રેમની અનુભૂતિ બહુ જુદી છે અને એવા પ્રેમને આપણે આત્મસાત કરવા માગીએ છીએ સાહેબ મીરાબાઈ એમ કહે છે કે રાધે તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર એક સ્ત્રી સદીઓ પછી એ જેને પ્રેમ કરે છે ને એના પ્રેમી માટે એના પ્રેમીની પ્રેમિકા માટે એમ કહે છે રાધે તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર સાહેબ પ્રેમ માંગે છે વાચા પ્રેમને જોઈએ છે ભાષા પ્રેમને જોઈએ છે બધું જ દૈહિક શારીરિક આંતરિક અને પછી પ્રેમ એકબીજાના અંતરિક્ષ સુધી પહોંચે છે રજનીશજીએ બહુ મોટું પુસ્તક આપ્યું બહુ મોટું પ્રવચન કર્યું સંભોગથી સમાધિ સુધી આપણે બધા બહુ જુદા જુદા સંદર્ભે આ બધું જ જોઈએ છીએ મરી સાહેબે એમ કહ્યું કે એકાદ હો તો એને છુપાવી શકું મરીઝ આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે પ્રેમના હજાર પુરાવા છે તકલીફ એ થાય છે આપણો પ્રેમ ફરજોમાં ઓળઘોળ થઈ જાય છે આપણે એવું માની લઈએ છીએ કે પત્ની બન્યા ને પતિ બન્યા ને એટલે મારે આટલું કરવું જ પડશે આપણે આમ કરવું જ પડશે હવે મારો પ્રેમ આમ જ થવો જોઈએ પ્રેમને ફરજ સાથે લેવા દેવા ધરાવનારા બધા ઘણા બધા વ્યક્તિત્વ અહીંયા બેઠા હશે એક સ્પેનિશ વાર્તા સુરેશભાઈ બહુ ટાંકતા હતા એક સ્ત્રી ઉઠતી બજારે માછલા ખરીદવા જાય છે અને માછલીયા ખરીદીને એટલા માટે ઉઠતી બજારે કે એ સસ્તા પડે માછલા ખરીદીને એ સ્ત્રી ઘરે આવે છે અને ઘરે આવતા સુધીમાં વાર્તાકાર એટલા બધા વાક્યો મૂકે છે એ માછલા ખરીદીને આવતી સ્ત્રી પાસે કે મારો પતિ દારૂડીઓ મારા દીકરાઓ મારી વાત બહાર મારી દીકરીઓ મારી વાત સમજતી નથી સમાજમાં હું આવી છું હું મારે ક્યાં સુધી એક સ્ત્રી તરીકે આમને આમ જીવવાનું કેવી રીતે જીવવાનું શું કરવાનું અને વાર્તાકાર એટલા બધા સ્ટેટમેન્ટ મૂકે છે અને પછી છેલ્લે એટલું જ મૂકે છે કે સારું થયું કે એ સ્ત્રી રડી નહીં નહીંતર એના આંસુથી પેલી માછલીઓ જીવતી થઈ જાત આ પ્રેમ આપણી ફરજોમાં સંકળાયેલો છે તે કદાચ હા આપણે કેટલીક વાર એવું બને છે કે પ્રેમમાં ફરજ છે એવું માની માનીને ફરજને જ પ્રેમ કરી બેસીએ છીએ મારે એમ કહેવું છે કે પ્રેમ તો ખુલ્લાપણાનો આયાસી છે પ્રેમ તો ખુલ્લાપણાનો અભ્યાસી છે આ જગતમાં તમે જુઓ કે બ્રહ્માંડ જ્યારે છૂટું પડ્યું બ્રહ્માંડને મન થયું કે આપણે સહિયારાની મિલકત છે મજિયારાની મિલકત છે એના હવે ભાગ પાડી લઈએ એટલે આકાશ રચાયું એટલે વાયુ આવ્યો એટલે ધરતી રચાઈ કેટલું બધું થયું અને પછી એની જોડે એના ઘટક તત્વો આવ્યા વાયુ આવ્યો અને સુગંધને સાથે લાવ્યો આકાશ આવ્યું અને સૂર્ય ચંદ્ર નક્ષત્રો અને તારા આવ્યા ધરતી આવી અને કશુંક લીલું છે મૂકવાની શરૂઆત થઈ અને આ બધું આપણી અંદર થયું એક આકાશ ઉપર છે અને એક આકાશ આપણી હથેળીથી શરૂ થાય છે એની ખબર પડી અને આ બધું સમજાયું ત્યારે પ્રેમ આ જગતમાં સાબિત થયો સ્ફટિત થયો વાસ્તુપૂજન થયું પ્રેમનું અને પછી શું થયું અજવાળું આવ્યું જેને આપણે આ નવ દિવસમાં ગ્રહિત કરીએ છીએ આ અજવાળું એ પ્રેમ છે બીજું કશું જ નથી હું પીળો રંગ જોઉં છું તો પીળા રંગની આજુબાજુ જે કંઈ દેખાય છે એ બધું અંધારું છે હું લીલો રંગ જોઉં છું તો લીલા રંગની આજુબાજુ લીલા રંગનું અંધારું જોઉં છું ત્યારે મને લીલો રંગ દેખાય છે જેણે આવી દ્રષ્ટિ આપીને એ પ્રેમ છે જેણે આવી સમજ આપીને એ પ્રેમ છે પ્રેમને આપણે ક્યાંયથી જુદો નહીં કરી શકીએ કદાચ એવું કહી શકાય કે પ્રેમ છે ને એ બધાનું કેન્દ્ર છે ક્યાંક જોશમાં પણ જોઈશે અને ક્યાંક કરુણામાં પણ જોઈશે ક્યાંક એવું બને કે પ્રેમ એક એવો કેનવાસ છે જેની ઉપર બધાએ પોતપોતાના રંગો મૂક્યા છે પણ પ્રેમ તો કોરો રહીને પોતાના ઉમંગને ઉજવવામાં માને છે પ્રેમ દૈહિક પણ છે શારીરિક પણ છે પ્રેમ દ્વૈત પણ છે પ્રેમ અદ્વૈત પણ છે અને પ્રેમ કશું જ નથી હું બોલું છું અને તમે સાંભળો છો એમાં પણ પ્રેમ છે એકાંત અને એકલતા વચ્ચે પણ પ્રેમ છે આપણો પ્રેમ જીવતો પ્રેમ છે આપણો પ્રેમ જે દિવસે જીવંત બનશે ને એ દિવસે પ્રેમને સમજવા માટે આપણે ભેગા નહીં થવું પડે આપણે આપણી પોતાની મહેફિલમાં હોઈશું આપણો પ્રેમ જીવતો પ્રેમ છે આપણો પ્રેમ મોબાઈલના આંકડા સાથે મિસ કોલ સાથે ગેસ કેટલા દિવસ વધારે ચાલ્યો એની સાથે આ બધા સાથે સંકળાયેલો છે આ બધાની બહાર એક પ્રેમ છે એ પ્રેમ એમ કહે છે કે સવારના સૂરજનો થોડો કૂણો તડકો તમે તમારી આંખોના ખિસ્સામાં ભરવા આતુર છો પ્રેમ એમ કહે છે કે કોઈક બે આંખો જે રડવા માંગતી હતી અને એ રડ્યા વગરનો ડૂમો બની ગઈ એને તમારું મૌન સમજી શકે છે તો તમે પ્રેમને પામી શકો છો પ્રેમ એ છે કે જ્યારે કોઈક વ્યક્તિને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ અને એ વ્યક્તિ દૂર છે પણ આપણને સમજાય છે કે આપણે યાદ કરીએ છીએ એટલી નજીક પણ છે એટલી સમજણ પૂરી પાડે છે ત્યારે એ પ્રેમ સાબિત થાય છે આવું સમજાવે છે તે બધું જ પ્રેમ છે અને એટલા માટે જ મરીઝ એમ કહે છે અને એટલા માટે મરીઝ એમ કહે છે કે બે જણા દિલથી મળે તો એક મહેફિલ છે મરીઝ દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી વાત એમ છે કે આપણે સાથે મળીને એને સમજવાનો પ્રયત્ન કરવો છે પ્રેમ એટલે શું એના કરતાં પ્રેમ એટલે બધું જ એ સમજવામાં એક આખી જિંદગી કાઢી નાખવી પડે છે પ્રેમ જીવતો છે આપણો પણ પ્રેમ જીવંત થશે ત્યારે વાત બહુ જુદી બનશે